નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે પાંચ ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે બેલનો આઈકન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ પાંચ ઓક્ટોબર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ રેલવે મંત્રાલય દ્વારા જાહેર સ્વચ્છતા સર્વેક્ષણ અનુસાર દેશનું સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશન ક્યુ બન્યું તો તે રેલવે સ્ટેશન છે જયપુર રેલવે સ્ટેશન કે જે ભારતનું સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશન છે રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગહલોત રાજ્યપાલ કલરાજ મિશ્ર વિધાનસભાની બેઠકો બસો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બે હાલમાં જ કયા રાજ્યમાં પુરાતત્વ વિભાગના ખોદાણ દરમિયાન સંગમકાળની બે હજાર છસો વર્ષ જૂની દિવાલો મળી તો તે મળી છે તમિલનાડુ રાજ્યમાં તમિલનાડુ રાજધાની ચેન્નાઈ મુખ્યમંત્રી ઈ કે પલાનીસ્વામી રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત વિધાનસભાની બેઠકો બસો ચોત્રીસ લોકસભાની બેઠકો ઓગણચાળીસ રાજ્યસભાની બેઠકો અઢાર અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન ત્રણ હાલમાં જ કયા દેશે વિશ્વની સૌથી શક્તિશાળી મિસાઇલ ડોંગ ફેંગ ફોર્ટી વનનું અનાવરણ કર્યું તો તે દેશ છે ચીન આ મિસાઇલની રેન્જ પંદર હજાર કિલોમીટરની છે ચીન પાટનગર બેજિંગ રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ચરણ છે રેનબેબી પ્રશ્ન ચાર હાલમાં ક્યુ રાજ્ય તમાકુ પાન મસાલા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવીને ભારતનું ત્રીજું રાજ્ય બન્યું તો તે રાજ્ય છે રાજસ્થાન રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગહલોત રાજ્યપાલ કલરાજ મિશ્ર વિધાનસભાની બેઠકો બસો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન પાંચ હાલમાં જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કોને સ્વચ્છતા રાજદૂત પુરસ્કારથી સન્માનિત કર્યા તો તેમને સન્માનિત કરે છે સચિન તેંદુલકરની સચિન તેંડુલકરને વર્ષ બે હજાર ચૌદમાં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રશ્ન છ હાલમાં જ ડિજિટલ ગાંધી જ્ઞાન વિજ્ઞાન પ્રદર્શનનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું તો તે કરવામાં આવ્યું છે નવી દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન સાત હાલમાં જ કઈ વ્યક્તિએ બીસીસીઆઈની ક્રિકેટ સલાહકાર સમિતિમાંથી રાજીનામું આપ્યું તો તે છે કપિલ દેવ નું પૂરું નામ છે બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા પ્રશ્ન આઠ હાલમાં જ કઈ વ્યક્તિના પુસ્તક તો ટેક નું વિમોચન કરવામાં આવ્યું આ પુસ્તક છે જસપીત બિંદ્રાનું આ પુસ્તક એઆઈ પર આધારિત છે તથા આને પેંગ્યુન ઇન્ડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રશ્ન નવ હાલમાં જ એરિક પ્લેસ્કોનું અવસાન થયું તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તો તેઓ સંકળાયેલા હતા બોલિવૂડ સાથે જેઓનું અવસાન થયું છે તેઓ અમેરિકી ફિલ્મ નિર્માતા હતા તેઓએ ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચરણ છે અમેરિકી ડોલર પ્રશ્ન દસ હાલમાં જ કેન્દ્રીય મંત્રી અમિત શાહે કયા સ્થળે દિલ્હી કટરા વંદે ભારત એક્સપ્રેસનું ઉદઘાટન કર્યું તો તે કર્યું છે દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન અગિયાર હાલમાં જ વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશીપ ક્યાં શરૂ થઈ આ ચેમ્પિયનશીપ શરૂ થઈ છે રશિયામાં રશિયા પાટનગર મોસ્કો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચલણ છે રશિયન રૂબલ પ્રશ્ન બાર હાલમાં જ ભારત સરકારે ભારતને શેમાંથી મુક્તિની જાહેરાત કરી તો તે જાહેરાત કરી છે ખુલ્લામાં શૌચમાંથી મુક્તિની જાહેરાત સરકારે કરી છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન તેર એસ એસ મલ્લિકાર્જુન રાવને કઈ બેંકના નવા એમડી નિયુક્ત કરવામાં આવ્યા તેઓને નિયુક્ત કરવામાં આવે છે પીએનબી બેંકના પીએનબી પંજાબ નેશનલ બેંક સ્થાપના અઢારસો ચોરાણુંમાં તેના સ્થાપક છે લાલા લજપતરાય અને દયાલસિંહ અને મુખ્ય મથક આવેલું છે નવી દિલ્હીમાં પ્રશ્ન ચૌદ હાલમાં જ જેસી નોર્મનનું અવસાન થયું તે કોણ હતા તેઓ હતા ઓપેરા સ્ટાર પ્રશ્ન પંદર આંતરરાષ્ટ્રીય યુગ આયોગના ચેરમેન બનનારા પ્રથમ એશિયાઈ કોણ બન્યા તે બન્યા છે સુરેશ ચિતુરી થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ